પટોળું પહેરી અને ગુજરાતી પહેરનું સજ્જ છે અમદાવાદમાં આવનાર નવા મોગેરા મહેમાન ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે. કેમેરામેન અમિત મકવાણા સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ. મોટેરા સ્ટેડિયમની બહાર આપ જોઈ શકો છો ગુજરાતના ખૂણે ખૂણેથી ભાજપના જે કાર્યકરો છે, નેતાઓ છે, આમ જનતા છે એ આવી રહી છે અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જર્મનીથી આગળ લગભગ 6:30 પછી નીકળી ચૂક્યા છે, એટલે આપ સમજી શકો છો કે હવે લગભગ 3-3.5 કલાકનો સમય બાકી છે અને 11:40 સમય બતાવાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગમે તે ક્ષણે અમદાવાદ પહોંચી શકે છે. તો હજુ પણ એક ખબર એ સામે આવી રહી છે કે પ્રધાનમંત્રી દિલ્હીથી અમદાવાદ માટે આવ્યા નથી, હજુ પણ એમની રાહ જોવાઈ રહી છે. તો તેઓ પણ નીકળશે તો આ ખબર પણ આપીશું. તો લગભગ 10:30 આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી શકે છે અને આપ જોઈ શકો છો અત્યારે લોકો આવી રહ્યા છે. સ્ટેડિયમ 1,00,000 લોકોથી ભરવાનું છે. તો 1,00,000 લોકો ગુજરાતના ખૂણે ખાંચરેથી આવી રહ્યા છે અને ન માત્ર ગુજરાત, મુંબઈ, કોલકાતા, મદ્રાસ છે, અલગ અલગ શહેરોમાંથી લોકો આવી રહ્યા છે, રાજસ્થાનથી, મધ્યપ્રદેશથી લોકો આવી રહ્યા છે, અલગ અલગ સાયન્ટિસ્ટ આવી રહ્યા છે, ડૉક્ટર્સ આવી રહ્યા છે, ઉદ્યોગપતિ આવી રહ્યા છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ધારાસભ્યો એમએલએ ક્વાર્ટર્સમાં ભેગા થયા છે. સ્વાભાવિક છે કે ભાજપના તમામ ધારાસભ્યો અહીંયા જઈ રહ્યા છે. સૌ પ્રથમ વાત કરીએ તમારા માટે, એક ધારાસભ્ય તરીકે બરાબર છે પણ એક નાગરિક તરીકે કેવો ઉત્સાહ છે ટ્રમ્પ જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે? ધારાસભ્ય તરીકે તો સ્વાભાવિક છે કે ખૂબ ઉત્સાહ હોય, પણ એક નાગરિક તરીકે પણ એનાથી પણ વધારે ઉત્સાહ છે. અને વિશ્વની બે મોટી લોકશાહી એટલે કે ભારત અને અમેરિકા, એ બંનેના જ્યારે એના ચીફ જ્યારે અહીંયા એક સાથે એમનું મિલન થવાનું હોય, એમાં પણ પાછું ગુજરાતની અંદર અને એમાં પણ પાછું અમદાવાદ અને ગાંધીનગરની અંદર, તો સ્વાભાવિક છે કે અમને ખૂબ ઉત્સાહ હોય. અને અમે આજે એમનું દિલથી સ્વાગત કરીએ છીએ. 6.5 કરોડની ગુજરાતની જનતા આપણા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું હાર્દિક સ્વાગત કરે છે. આપને શું લાગે છે કે આ મુલાકાતથી ગુજરાત નહીં પણ સમગ્ર દેશને શું ફાયદો થશે? આ બંને દેશો માટે એક એવો અવસર છે અને વિશ્વની મહાસત્તાઓ મળવાની છે, સંબંધો સારા છે, મજબૂત સંબંધો બનવાના છે, વેપાર ક્ષેત્રે અને બધા ક્ષેત્રે મોટા મોટા કરાર થવાની પણ આજે સંભાવના છે. અને મોદી સાહેબ જે રીતે જે સાખ બનાવ્યું છે વિશ્વમાં, આજે ટ્રમ્પે પણ આવવું પડ્યું છે, એટલે ઘણી બધી આશાઓ અપેક્ષાઓ છે આ પ્રવાસ દરમિયાન. કાકા તમને શું લાગે છે, કારણ કે જે પ્રકારે એક સમય એવો હતો કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી ત્યારે નરેન્દ્ર મોદી હતા ત્યારે અમેરિકાએ વિઝા નહોતા આપ્યા, આજે એ જ અમેરિકાના પ્રમુખ અહીંયા આવે છે. મોદી સાહેબની કામગીરી જોઈને અમેરિકાએ વિઝા આપ્યા છે. હતા હોય નહોતા આપતા મોદી સાહેબને વિઝા, પણ અમેરિકાની મોદી સાહેબનું કામ જોઈને અમેરિકાને વિઝા આપવા પડ્યા અને અમેરિકા આવવું પડ્યું, એ મોદીની આની ખચિત છે. ચોક્કસ એવું કહી શકાય કે આ જ બસમાં તમામ ધારાસભ્યો છે એ આ લક્ઝરી બસો અહીંયા આવી ચૂકી છે અને લક્ઝરી બસોમાં તમામ ધારાસભ્યો અહીંથી મોટેરા જવા નીકળશે. હું કેમેરામેનને કહીશ કે પાછળ પણ લક્ઝરી બસ આવી રહી છે એ આપને બતાવે. આ ગાંધીનગર એમએલએ જે ધારાસભ્યોનું નિવાસસ્થાન છે તેનો આ નજારો છે અને આ નજારામાં તમામ લોકો આ રીતે જઈ શકશે અને જે પ્રકારે જોવા જઈએ તો હર્ષ સંઘવી પણ અત્યારે આવી રહ્યા છે અને એ જે ઘટના છે એ ઘટના એક ઐતિહાસિક ઘટના ચોક્કસ ગુજરાત માટે ગણી શકાય. હર્ષભાઈ, જે પ્રકારે આજે ટ્રમ્પની મુલાકાત થવાની છે, જે પ્રકારે તમે એને નિહાળવા જવાના છો, એક યંગ ધારાસભ્ય તરીકે તમે શું માનો છો કે એનાથી ભારતને કેટલો ફાયદો? સર્વપ્રથમ તો કદાચ પહેલીવાર આવી ઘટના હશે કે વોશિંગ્ટનથી ડાયરેક્ટ ગુજરાતની ધરતી પર અમેરિકાના રાષ્ટ્રીય પ્રમુખ જ્યારે ઉતરતા હોય, તો આ એક ગુજરાત માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. સાથે સાથે આપ જોઈ શકો છો કે ટ્રેડની આવનારા દિવસોમાં જે ચર્ચા છે અમેરિકા ઇન્ડિયાની ટ્રેડની, એનાથી આવનારા દિવસોમાં ઇકોનોમીને ખૂબ મોટો ફરક પડશે. સાથે સાથે એક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર, દુનિયાનું સૌથી વિશાળ ક્રિકેટ મેદાન, અને આ મેદાન પર જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ અને ભારતના પ્રધાનમંત્રી જ્યારે એક સાથે, અને અમારા પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, આવા મહાનુભાવો જ્યારે એક સાથે ગુજરાતની આ ધરતી પર જ્યારે આ કાર્યક્રમમાં જ્યારે પધારી રહ્યા છે, હું માનું છું આ ઐતિહાસિક દિવસ છે.
આનાથી ગુજરાતની અને અમદાવાદની એક અલગ જ ઓળખ દુનિયાભરમાં આજે સાબિત થશે. આપ એક ઉદ્યોગપતિ પણ છો, સ્વાભાવિક છે કે ઉદ્યોગ જગતમાં કેટલી આશા અમા રાખી રહ્યું છે? હું માનું છું કે આ એક ફલદ્રુપ વિઝિટ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતમાં રહેશે, સાથે સાથે આનાથી આવનારા દિવસોમાં બેઉ દેશના સંબંધમાં તો ફરક પડશે જ, પરંતુ આ સંબંધથી દુનિયાભરમાં ભારતની તાકાતનો બી એક અલગ જ અનુભવ આના પછી થશે. આભાર હર્ષભાઈ. ચોક્કસ તમામ ધારાસભ્યો એવું માને છે કે આ મુલાકાતથી વિશ્વમાં ભારતની જે છબી છે, ભાજપની ભારતની જે તાકાત છે એમાં વધારો થશે, સાથે સાથે જે ઉદ્યોગ ધંધા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ભારતને સીધો લાભ મળશે. કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. નમસ્તે. ટ્રમ્પ કાર્યક્રમ માટે લોકો ધીરે ધીરે પહોંચી રહ્યા છે. જે રીતે આ રંગ જોવા મળી રહ્યો છે, લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો અહીંયા પહોંચ્યા છે. તેમની સાથે વાત કરીશું. તમે અહીંયા આવ્યા છો, ભારતના તિરંગાને પણ અહીંયા બનાવ્યો છે, કેટલો ઉત્સાહ છે લોકોની અંદર? ઘણો જ ઉત્સાહ છે, ખાસ કરીને રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવે છે, સાથે અગત્યનું નરેન્દ્ર મોદી આપણા એ આવે છે, ઘણો ઉત્સાહ છે અને એક અનેરો આનંદ છે બધામાં. યુવાઓ પણ સાથે, જેની સાથે વાત કરીશું, આ કાર્યક્રમને લઈને કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ તિરંગા સાથે શું મેસેજ? આ ઇન્ડિયા માટે છે, આપણે વી આર ઇન્ડિયન્સ, તો એના માટે આ બનાવ્યું છે અને આની સાથે યુએસએ જોડે આપણા સારા કનેક્શન થઈ જાય એના માટે, અને ત્યાંની બધી જ સારી સારી વસ્તુ ઇન્ડિયામાં આવી જાય, બધી જ બ્રાન્ડ્સ અને એના માટે, તો આ યંગસ્ટર્સ માટે બહુ જ સારી વસ્તુ છે. તમે શું માની રહ્યા છો, આજનો જે કાર્યક્રમ કેવો રહેશે, શું મેસેજ જોવા મળશે? આજનો કાર્યક્રમ બહુ જ ટર્નિંગ પોઈન્ટ રહેશે, કારણ કે યુએસ અને ઇન્ડિયા વચ્ચેના સંબંધ બહુ સારા થઈ શકશે અને ડેવલપમેન્ટ માટે બી હેલ્પફુલ રહેશે. તમે શું માની રહ્યા છો, કેટલો મહત્વનો રહેશે? બહુ જોરદાર મહત્વનો રહેશે. આપણે જે અમેરિકામાં જે માન છે એને વધી જવાનું, આપણે ઇન્ડિયાનો મેક ઇન ઇન્ડિયા વસ્તુ પહોંચી જશે ત્યાં. જે રીતે તમામ યુવાઓ છે તેઓ પણ ઉત્સાહિત છે, ભારત માતાથી જેના નારા જે છે જોવા મળી રહ્યા છે, જે રીતે ઉત્સાહ જે છે કોઈ મેચ જોવા આવ્યા હોય તે પ્રકારનો ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે અને તે રીતની લોકોની લાગણી છે. સીધી રીતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જે છે તેને લઈને લોકોમાં એક જોરદાર ઉત્સાહનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. કેમેરામેન અક્ષય સાથે વિજય જોશી, ઝી મીડિયા, મોટેરા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે થોડીક જ વારમાં આવી જશે ને. તેમનો જે રોડ શો છે તે આ મધર ડેરી પાર્લર પાસેથી પસાર થવાનો છે, ત્યારે અત્યારે જોઈ શકો છો કે જે કડી સર્વ વિશ્વવિદ્યાલયના જે સ્કૂલના આ વિદ્યાર્થીઓ છે તેઓ અહીંયા તેમનું સ્વાગત કરવા માટે આવ્યા છે, તેમને જોવા માટે અહીંયા આવ્યા છે, એમની એક ઝલક નિહાળવા માટે આવ્યા છે. ખાસ કરીને તેમને એક વિશેષ પ્રકારની અહીંયા કેપ તૈયાર કરી છે કે જેમાં નમસ્તે લખેલું છે, કારણ કે આજના કાર્યક્રમની ટેગલાઈન જ નમસ્તે ટ્રમ્પ છે. કારણ કે જ્યારે કોઈ અતિથિ આવતું હોય તો તેનું ભારતની પરંપરા છે કે તેનું આપણે એમને વેલકમ કરતા હોય છે, ત્યારે કયા પ્રકારે વેલકમ કરશે આપણે આ સ્ટુડન્ટ્સ પાસેથી જાણીશું. શું કહેશો, કેટલા ઉત્સાહિત છો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને? હમ લોગ બહુત હી ઝ્યાદા ઉત્સાહિત હૈ, હમ લોગ ટ્રમ્પ સે મિલને કે લિયે, હમ લોગ ઉનકે સાથ સાથ જુડને કે લિયે ઇસ નમસ્તે પ્રોગ્રામ સે, હમ બહુત હી ઝ્યાદા ઉનકે સાથ સાથ રહેના ચાહતે હૈ. હમ ઉનસે યે ચાહતે હૈ કે હમારા જો કોલેજ કા નામ હૈ કડી સર્વ વિશ્વવિદ્યાલય, ઇસે હમ અપના પ્રેઝેન્ટ કર રહે હૈ આજ, ઓર યે હમારે લિયે બહુત હી ગર્વ કી બાત હૈ. હમ આજ યે દિખા દેંગે કે હમ ભી હૈં, હમ એક બહુત હી અચ્છે વિદ્યાર્થી બનેંગે આગે જાકે, ઓર હમ યે ઉમીદ કરતે હૈં કે આગે હમારે એજ્યુકેશન મેં ઇન્ડિયા કે લિયે બહુત હી ઝ્યાદા પ્રભાવ પડે ઇસ મિલાપ કે કારણ. બિલકુલ. તમે શું કહેશો, જે રીતના તમે પણ સ્ટુડન્ટ છો, આ આખો જે ડોનાલ્ડ ટ્રમ્પ છે, મોદી છે, એમને જોવા માટે કેટલા એક્સાઇટેડ છે અને કઈ રીતના સ્ટુડન્ટ્સ લોકોએ તૈયારી કરી છે તમને વેલકમ કરવા માટે? આ ઘણા દિવસોથી તૈયારી ચાલુ હતી, ત્યારથી અમે ઘણા દિવસોથી બહુ ઉત્સાહિત હતા ટ્રમ્પને મળવા માટે, એમને જોવા માટે, અને અત્યારે આજે જો ટ્રમ્પ આવે છે તો અમે એમની પાસેથી થોડીક એક્સેપ્શન પણ રાખીશું કે શિક્ષણને આગળ વધારે અને વિકાસમાં બે મોટી મહાસત્તા બે સાથે રહે અને ભણવામાં ને બધામાં મદદ કરે. આ કેપ તમે પહેરી છે નમસ્તે કરીને, તમામ સ્ટુડન્ટ્સે પહેરી છે, શું મેસેજ શું છે આ કેપ પહેરીને, અને જે રીતના આજનો કાર્યક્રમ છે અહીંયાથી એ લોકો પસાર થવાના છે, એક ઝલક જોવા માટે કેટલા આતુર છો? બહુ જ આતુર છું, કેમ કે સર પહેલી વાત તો એ કે મોદી સરને જ હું પહેલી વાર જોઉં છું આમ રિયલમાં, કે મોદી સર કઈ રીતની પર્સનાલિટી છે, તેની શું છે, અને ટ્રમ્પ સર આવવાના છે જો અમેરિકાથી અને પહેલી વાર ગુજરાતની મુલાકાતે, તો હું એટલું જોવા માગું છું કે તેઓની પર્સનાલિટી કેવી છે અને આપણું જે ઇન્ડિયા માટે જે પોલિટિક્સ અને એજ્યુકેશનમાં થોડો સુધારો આવે ટ્રમ્પ સરને લીધે અને કંઈક નવું દઈને જાય ભારતને, એવી આશા રાખું છું.
બિલકુલ, શું કહેશે, એક વિશ્વની મહાસત્તા છે અને એક લોકશાહીની સૌથી મોટી દેશ છે, બંને આજે મળવા જઈ રહ્યા છે ને પહેલી વખત કોઈ રાષ્ટ્રપતિ ગાંધી આશ્રમની પણ મુલાકાત લેનાર છે, ગાંધીજી વિશે તેઓ જાણવાના છે, કેટલી મોટી વાત છે? એટલે સૌથી મોટી વાત તો ગુજરાત માટે છે, કેમ કે અહીંયા ગુજરાતમાં આવે છે, લેન્ડ કરે છે, સૌથી પહેલા આપણી જે આપણું જે કલ્ચર છે એ પહેલી વાર એ લોકો જોશે, એટલે જાહેર છે કે એમને ગમવું જોઈએ અને આપણે તે સ્વાગતમાં કાંઈ કમી નહીં રાખીએ એવી ઉમ્મીદ તો છે આપણને. એવી ઉમ્મીદ છે. એક સ્ટુડન્ટ છે, આપ ક્યા કહેંગે જિસ તરહ સે ડોનાલ્ડ ટ્રમ્પ ઓર નરેન્દ્ર મોદી જી આ રહે આપને કેપ પહેરા હૈ, ક્યા મેસેજ દેના ચાહ રહે કેપ કે જરીએ? હમ પહેલી વાત તો ટ્રમ્પ કો વેલકમ કરના ચાહતે હૈ બહોત અચ્છી તરહ સે એકદમ ધૂમધામ સે, ક્યુંકિ બહોત હી ઝ્યાદા અચ્છી ઓપોર્ચ્યુનિટી કે ઇતને બડે ટ્રમ્પ હમારે ઇધર આ રહે, તો ઉસકે લિયે બહોત ખુશી કે હમ આગે ઇન્સ્પિરેશન મિલે કુછ ચેન્જીસ આયે ગવર્નમેન્ટ મે. પહેલી વાર દેખેંગે ડોનાલ્ડ ટ્રમ્પ કો યહાં સે કિસ તરહ સે ઉનકા સિક્યુરિટી હોતા હૈ કૈસા હોતા હૈ? હા, કિતના એક્સાઇટમેન્ટ બહોત. તો દેર ઇતના આ તમામ જે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી આ તમામ લોકો ખૂબ જ એક્સાઇટેડ છે ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે. ખાસ કરીને આ લોકો એક તેમની પાસેથી એક્સપેક્ટેશન લગાવી રહ્યા છે કે એજ્યુકેશનમાં ઇન્ડિયાને ફાયદો થશે આ ટ્રમ્પની વિઝિટથી, અને ચોક્કસથી વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે જે ટ્રમ્પને વેલકમ કરવા માટે તેમને નમસ્તે લખેલી જે કેપ છે તે તમામ વિદ્યાર્થીઓ અહીંયા પહેરી છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે રવિ અગ્રવાલ, Zee 24 કલાક, અમદાવાદ. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ ખાતે, ત્યારે જે છે ગુજરાતની ખાસ ઝાંખી કરાવતી જે છે તે અહીંયા કલાકૃતિ પ્રદર્શન કરવાવાળા જે કલાકારો આપણી સાથે જોડાઈ ગયા છે, ખાસ કરીને જે ગરબાનું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે, ત્યારે આપણે તેમની સાથે જ વાત કરીશું કે તેમને કેટલો ઉત્સાહ છે આને લઈને. સૌ પ્રથમ આપને પૂછીશ, ક્યાંથી આવ્યો છો? અમે ઓઢવ, અમદાવાદ. બિલકુલ દીજે, આ ડોનાલ્ડ ટ્રમ્પ સામે જે આ પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છો, ખાસ ગુજરાતનું કહેવામાં આવે ગરબાનું પરફોર્મન્સ કરશો, શું કહેશો, કેવી અનુભૂતિ? બહુ જ મતલબ આમ એક્સપેક્ટ, મતલબ એ ખુશી છે કે અમે આટલા મોટા જે આવવાના છે આપણા દેશમાં, અમે આવું મતલબ જે પ્રસંગ મતલબ ગરબા કરવાના છે, અમારું જે ભારતનું સૌથી પ્રખ્યાત ગરબા એ છે, તો અમને બહુ ખુશી છે કે અમે કરવાના છે. બિલકુલજી, તમે શું કહેશો, ગરબાનું પ્રદર્શન કરવા જઈ રહ્યા છો, અમેરિકા જે મહાસત્તાના પ્રેસિડેન્ટ આવી રહ્યા છે, સાથે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ છે, કેવી અનુભૂતિ? બહુ જ એક્સાઇટમેન્ટ થાય છે કે આટલા મોટા માણસ આપણા કન્ટ્રીમાં આવે છે, અને બસ બહુ એક્સાઇટેડ છે એન્ડ વી આર રેડી ટુ રોક. બિલકુલજી, તમે શું કહેશો, કેવી અનુભૂતિ? બહુ ખુશી થઈ રહી છે કે પહેલી વખત આટલા મોટા માણસ સામે અમે પરફોર્મ કરી રહ્યા છીએ, અત્યારે પરફોર્મ બહુ કર્યું છે, બટ અંદરથી થોડું નર્વસ બી છે કે શું થશે ત્યાં દેખીએ. બિલકુલથી ઉત્સાહ છે સાથે સાથે નર્વસ પણ છે, ત્યારે અનેક આપણે પૂછીશું તમને, શું કહેશો, ડોનાલ્ડ ટ્રમ્પ સામે આપ પરફોર્મન્સ કરશો, ખાસ કરીને ગુજરાતી ગરબાની આપ રજૂઆત કરવા જઈ રહ્યા છો, પરફોર્મન્સ આપશો, શું કહેશો? અરે અત્યારે બધાને બહુ ઉત્સાહ છે, કારણ કે આપણા જે રાષ્ટ્રપતિ પતિ છે જે આપણે યુએસના ડોનાલ્ડ ટ્રમ્પ એ અહીંયા આવી રહ્યા છે, અને આપણા મોદી સાહેબ પણ છે, તો બધાને જોડે બહુ એન્જોય આવશે અને બહુ મજા આવશે, એટલે બધા બહુ ફોર્મમાં છે. બિલકુલથી તમામ જે કલાકારો ઉત્સાહમાં છે, ક્યાંક ને ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પ છે અને નરેન્દ્ર મોદી સામે પરફોર્મન્સ કરવા માટે ક્યાંક ને ક્યાંક આતુર જોવા મળી રહ્યા છે, એક ઉત્સાહભેર પોતાનો પરફોર્મન્સ રજૂ કરવા માટે જે છે તે હાલમાં તો જોવા મળી રહ્યા છે, અને તે સ્ટેડિયમની અંદર જવા માટે હાલમાં રવાના થઈ ગયા છે. તેજસ દવે, ઝી મીડિયા, અમદાવાદ. મોદી પણ આવી રહ્યા છે અમદાવાદ થોડી જ વારમાં, તો કાઉન્ટડાઉન એ પણ શરૂ છે, અને ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે, તો કાઉન્ટડાઉન 2 કલાક ને 17 મિનિટનો સમય બાકી છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ Zee 24 કલાક સતત આપના વચ્ચે અમે લાવી રહ્યા છે. એક બ્રેક માટે રોકાઈશું, આપ જોતા રહો Zee 24 કલાક.